Shri Ram Jai Ram Jai Jai Ram ભગવાન શ્રી રામ પધાર્યા અને આપણે સરસ મજાનું એનું સ્વાગત કર્યું. આમાંથી જ આ શ્રી રામગાથાનો જન્મ થયો અને સૌ પ્રથમવાર રાજકોટમાં 400થી વધુ વિદ્યાર્થીઓ સાથે એક નોન સ્ટોપ પ્લે ડ્રામા
આપણે અહીંયા રજૂ કરવા જઈ રહ્યા છીએ એને આપણે નિહાળવાનો છે રામ જીવન ચરિત્રને. કારણ કે ભગવાનની અંદર જોઈએ તો રામ એક એવું પાત્ર છે કે જેને મનુષ્યની રીતે જીવીને આપણી જેમ બધાય સુખ દુઃખ અને સંઘર્ષ સહન કરેલો છે. જે મારા અને તમારા જીવનમાં આવેલો છે એ જ રામજીના જીવનમાં આવેલો છે. એટલે એમ કહી શકાય કે રામ વ્યક્તિમાંથી ભગવાન બનેલા છે. અને એ વ્યક્તિમાંથી ભગવાન કઈ રીતે બન્યા એ આજે સંપૂર્ણ શ્રી રામ ગાથામાં આપણે 2 કલાક દ્વારા નિહાળવાના છીએ. તો કાર્યક્રમની શરૂઆત કરીએ કે આવો મન ભળીને રંગ ભરીએ કાર્યક્રમની શરૂઆત કરીએ. નમન કરીએ માં શારદેને, એના ચરણોમાં દીપ પ્રજ્વલિત કરીએ. તો હું સંસ્થાના ટ્રસ્ટી અને એની સાથે ખાસ આમંત્રણને માન આપીને પધારેલા 108 મહામંડલેશ્વરના શંકરાચાર્ય દ્વારકાથી પધારેલા કૃષ્ણાનંદપુરી ને વિનંતી કરું કે તેઓ દીપ પ્રાગટ્ય માટે સ્ટેજ પર આવશે. અને એની સાથે આમંત્રિત થયેલા અન્ય મહેમાનોમાં કોર્પોરેટર શ્રી, વોર્ડના આગેવાનો અને સાથે અન્ય આમંત્રિત મહેમાનો છે એ સ્ટેજ પર આવશે અને દીપ પ્રાગટ્ય કરશે. પ્લીઝ આપણે તાળીઓથી એને વધાવશું. કારણ કે આપણા ભાગનું કામ છે એ આ જ છે. તમામ મહેમાનો, વાલીશ્રીઓ, વિદ્યાર્થીઓનું સ્વાગત છે. અને આજના પ્રાસંગિક ઉદ્બોધન માટે હું ગોજિયા રાણાસરને વિનંતી કરું કે તેઓ
આજનું પ્રાસંગિક પ્રવચન અને મહેમાનોનું સ્વાગત કરશે. તો રાણા સર, જય શ્રી રામ. આજ રોજ પુરુષા સ્કૂલ ગુજરાતી મીડિયમ, પાઠક ઇંગ્લિશ મીડિયમ ના સંયુક્ત ઉપક્રમે શ્રી રામગાથા એક નૃત્ય નાટિકા અમારી પુરુષા સ્કૂલના બાળકો યોજવાના છે. એને માન આપી અને અમારા ગુરુ શ્રી કૃષ્ણાનંદપુરીજી, જે 1008 મહામંડલેશ્વર ના શંકરાચાર્ય છે અને દ્વારકા, અયોધ્યા એના અખાડા છે, અને હું તમને એ કહું કે મારા દાદાના ગુરુ છે. તો અમે તો ત્રીજી પેઢી છીએ અને મારો સન ચોથી પેઢી છે, છતાં અમારા ગુરુ અત્યારે હજી અમારા સ્કૂલના દીપરાગટિયામાં આવે છે. તો ખૂબ ખૂબ અમારા ગુરુજીને નમન કરવા જોઈએ અને ધન્યવાદ આપવા જોઈએ. સાથે સાથે અમારા વિસ્તારના કોર્પોરેટર શ્રી ડૉક્ટર મોરજરિયા સાહેબ, અન્ય વોર્ડના આગેવાનો, અમારા પ્રભારી શ્રી કાથડભાઈ, સ્કૂલના અન્ય સંચાલકો, નોબેલ સ્કૂલના સંચાલક રામભાઈ ગેરૈયા, આહિર કર્મચારી મંડળમાંથી મહેર સાહેબ, અન્ય સ્કૂલના સંચાલકો હાજર છે. અમારા આહિરનું એક ગૌરવ હાસ્ય એવા પ્રવીણભાઈ આહિર એ આપણી વચ્ચે છે, એને પણ આપણે તાળીઓથી ગડગડાવતી. અને આપ બધા વાલીગણ જે આજે આ શ્રીરામ ગાથાને માણવા માટે આપ પધારેલા છો, તો આ તકે આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું અને અભિનંદન પાઠવું છું. મારે તમને એક વાત કરવાની છે કે આ વખતે જે અયોધ્યાની અંદર શ્રી રામ પધાર્યા છે, રામલલ્લા પધાર્યા છે, એને ધ્યાનમાં રાખી અને અમે આ ઇવેન્ટનું આયોજન કર્યું છે. દર વખતે રેગ્યુલર 3-4 વર્ષે અમે એક એન્યુઅલ ફંક્શન કરતા હોઈએ, પણ કોઈ સોંગને લગતી આવી બધી અલગ અલગ પરફોર્મન્સ કરતા હોઈએ. પણ આ વખતે થોડું અમને એવું થયું કે આપણે આપણા બાળકોની અંદર એક સારી એવું નોલેજ મળે અને આપણી ભારતીય સંસ્કૃતિને ટકાવવા માટે આપણે આ શ્રીરામ ગાથા એનું એક નૃત્ય નાટિકા ભજવીએ. તો લગભગ અમારી સ્કૂલના 400 બાળકો આ ડ્રામામાં અહીંયા પરફોર્મન્સ કરવાના છે. અને મિત્રો, રાજકોટની અંદર આ ફર્સ્ટ ડ્રામા સ્ટુડન્ટ કરી રહ્યા છે, ને આપણે પુરુષા સ્કૂલના બાળકો અને પાઠક ઇંગ્લિશ મીડિયમના બાળકો કરી રહ્યા છે. આવો ડ્રામા બાળકો દ્વારા ક્યાંય પણ થયેલું નથી, એટલે ખાસ આ ડ્રામા બહુ સરસ માણવા જેવું છે. પહેલા 3 ઇવેન્ટ એ નાના બાળકોની છે, જેથી કરી અને પેરેન્ટ્સને અમે સોંપી દેશું, પછી આ ઇવેન્ટ ચાલુ થશે. એટલે ખાસ આ ઇવેન્ટ માણજો, એનો દર્શનનો લાભ લેજો. તો આ તકે આપ સૌ બધા છો, સૌનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. સરે કીધું એ પ્રમાણે કે આજના સમયમાં ગીતાજી કે રામાયણ એ મહિલા પછી વાંચવાના ગ્રંથ નથી, પણ જીવતા હોય ને ત્યારે વાંચવાના ગ્રંથ છે. કારણ કે એમાંથી જીવવાનું કેમ એ શીખવા મળે છે. એટલે જ કોઈએ કીધું છે કે ખબર છે એ જીવે છે જો એનામાં શ્વાસ હોય તો. આપણને ખબર છે કે જીવતો હોય એનામાં શ્વાસ હોય, ખબર છે કે એ જીવે છે જો એનામાં શ્વાસ હોય તો. રામ તમારા હૃદયમાં છે કે બહાર નથી જો તમને વિશ્વાસ હોય તો. એટલે કે આપણા વિશ્વાસમાં જ આપણો રામ છે. અને હવે આપણે ધીમે ધીમે કાર્યક્રમ આગળ વધારીએ. તો કાર્યક્રમ હવે શરૂઆત કરતાં પહેલાં
થોડાક રૂલ્સ કે આપણે જાણી લઈએ કે જેથી કરીને કાર્યક્રમ સમજવાની, જાણવાની, માણવાની મજા આવે. કારણ કે અમે ટીચર હોય તો ક્લાસમાં પહેલાં રૂલ્સ કરી દઈએ એટલે ભણાવવાની મજા આવે. તો એમ જ્યારે અહીંયા બાળકો પરફોર્મ કરતા હોય ત્યારે કોઈ ડિસ્ટર્બ ના થાય અને બધાનું ધ્યાન એ સ્ટેજ પર રહે તે માટે આપણે નિયમો જોઈએ. તો પહેલો રૂલ્સ છે કે મોબાઈલ ફોન એ સાયલન્ટ અથવા સ્વિચ ઓફ રાખવો, બરાબર છે? કારણ કે વચ્ચે વચ્ચે ફોન આવે, આપણે ઊભા થઈને જાય અથવા તો એના અવાજમાં આપણું ધ્યાન ખેંચાય. એ બીજું કે બાળક ડિસ્ટર્બ કરતા હોય કે રડતું હોય તો તેને હોલની બહાર અથવા તો એ વ્યવસ્થા કરવી કે કોઈને ડિસ્ટર્બ ના થાય. ત્યાર પછી હોલની સ્વચ્છતા જળવાય તે માટે આપણે પ્રયત્ન કરીશું કે હોલની સ્વચ્છતા જાળવીશું. અને ખાસ કે કાર્યક્રમ ચાલુ થાય ત્યારે પેરેન્ટ્સ અહીંયા ઘણા બેઠા છે અને આપણા જ બાળકો અહીંયા પરફોર્મ કરવાના છે, તો વચ્ચે વચ્ચે જ્યાં મજા આવે ત્યાં આપણે તાળીઓ પાડી અને બાળકોનો ઉત્સાહ વધારીશું. કારણ કે ઘણા સમયથી આ તમને ખબર છે કે આ બાળકો મહેનત કરે છે, પાછળ ટીચર્સ મહેનત કરે છે, તો એ મહેનત ક્યારે રંગ લાવે કે જ્યારે ઓડિયન્સમાં એના મમ્મી અને પપ્પા બેઠા હોય અને એ તાળી પાડે. તો આપણે છે એ તાળીઓ પાડી અને એને વધાવશું, બરાબર? ચાલો આપણે ટેસ્ટ કરી લઈએ તાળીઓ પાડીને, એટલે અમને ખબર પડે કેવી મજા આવવાની છે. હજી મને એમ લાગતું નથી કે બધાય તાળીઓ પાડતા હોય. ચાલો આપણે એક કામ કરીએ, એક મિનિટ. આ બધાય પાડે છે ને એટલે ખબર નથી પડતી કોણ પાડે છે ને કોણ નથી પાડતું. આપણે કામ કરીએ, પહેલાં છે ને હું ભાઈઓને કહું ખાલી કે ખાલી ભાઈઓ તાળી પાડે, પછી બહેનોને કહીશ, એટલે આપણને ખબર પડે કે તાળીઓમાં અવાજ કોનો વધારે છે. રાઈટ ભાઈઓ, રેડી? મારા ભાઈઓને પૂછવું પડે વધારે તો. ઓકે ચાલો, ભાઈઓ પહેલા તાળી પાડશે. ઓકે ચાલો, બહેનો તાળી પાડશે. વાહ, તમને ખબર પડી ગઈ હશે કોણ જીતું. ઓકે, બટ આવી રીતે જ આપણે વચ્ચે વચ્ચે તાળી પાડતા રહેશું તો બાળકોને આનંદ આવશે. અને ખાસ તમારી ઉપસ્થિતિ અમારો ઉત્સાહ છે કે અહીંયા બેઠેલા હરેક વ્યક્તિ એ સ્ટેજ તરફ જોતા હોય અને પરફોર્મ ચાલુ હોય ત્યારે તમે ઉત્સાહિત થતા હોય, તાળી પાડતા હોય તો બાળકોને પણ મજા આવે એના માટે. તો હવે ગણેશ સ્તુતિ દ્વારા આપણે કાર્યક્રમને આગળ વધારશું. તો એ પહેલાં હું અહીંથી કાઉન્ટ ડાઉન કરું, બધા એ સાથે બોલવાનું છે. સુંદર ઉષેન્દુરાજી કંઠી સર્ગે માર મુક્તા ભરાજી, જય દેવ જય મંગલ મૂર્તિ, હો શ્રી મંગલ મૂર્તિ, દર્શન માત્રે માન કામના પૂર્તિ, જય દેવ. Oh, my God.
પ્રથમ પૂજનીય શ્રી ગણપતિ સ્તુતિ દ્વારા આપણે કરી, ત્યાર પછી આપણી સમક્ષ આપણા શરીરના પંચ તત્વ જળ અગ્નિ વાયુ આકાશ બનેલું છે. આ તત્વનો પરિચય કરાવવા માટે આપણી સમક્ષ નાના નાના બાળકો બોલો આવી રહ્યા છે, તો આપણે એને કાળીઓથી વધાવીએ અને આ પંચ તત્વ જે શું છે તે નિહાળીએ. પ્લીઝ પંચ તત્વ.
યાદ કરો કે આપણે આ ઉંમરમાં અહીંયા ઉભા હતા. ખરેખર નાના નાના બાળકોને ઈચ્છા એટલી જ હોય છે કે સામેવાળો વ્યક્તિ ખુશ થઈ જાય, એને કોઈ મેળવવાની ઈચ્છા નથી હોતી. એટલે જ મેરે સપનો કો સબ કુછ હોને દો, મેરે સપનો મેં સબ કુછ હોને દો, મેં જો બનતા હું મુજે બનને દો, મત રોકો મેરે પંખ કો બચ્ચા હું અભી બચ્ચા રહેને દો. કારણ કે આ બાળકો છે. હવે નેક્સ્ટ આપણી સમક્ષ જે બાળકો આવે છે એ તોફાની છે, એવું છે ને? કારણ કે એનો ડાન્સ જ એવો છે, એટલે મેં નામ આપ્યું હતું તોફાની ડાન્સ. હમણાં એક પેરેન્ટ્સ આવ્યા ઓફિસમાં, મને કે એવી કોઈ દવા કે દવાખાનું છે કે જ્યાં તોફાન ઠીક થઈ જાય? એટલે મેં એને કીધું કે જે દિવસે બાળક તોફાન ન કરે ને એ દિવસે દવાખાન લઈ જઈએ. સમજાય છે? કારણ કે તોફાન કરવા એની વૃત્તિ નથી, હક છે. ખાલી વૃત્તિ નથી, કારણ કે બાળકમાંથી જો તોફાન કાઢી નાખીએ ને તો એનું બાળપણ નીકળી જાય. એનું બાળપણ એના માર રહેવા દેવું હોય તો એના તોફાન પણ એટલા રહેવા દેવા પડે. એટલે આપણી સમક્ષ નેક્સ્ટ જે પરફોર્મન્સ છે એ આવું જ કાંઈક ધીંગા મસ્તીવાળું છે. રેડી? કરકે ગોલ કચકિતા કચકિતા યે ઓટો કો કરકે ગોલ સીટી બજા કે બોલ કચકિતા કચકિતા યે લાઈફ ફોર આઉટ ઓફ કંટ્રોલ ઓટો કો કરકે ગોલ ઓટો કો કરકે ગોલ સીટી બજા કે બોલ મુર્ગી કા જાને અંડે કા ક્યા હોગા અરે લાઈફ મિલેગી યા તબે પે ફ્રાઈ હોગા કોઈ ના જાને અપના ફ્યુચર ક્યા હોગા હોટ કમાઓ સીડી બજા કે ફોર ભૈયા વિદ્યાર્થી પ્રતિભા સન્માન. એટલે કે ગયા વર્ષે જે વિદ્યાર્થીઓએ સ્કૂલની અંદર નંબર પ્રાપ્ત કરેલ છે એ વિદ્યાર્થીનું આપણે સન્માન કરીશું. કારણ કે ત્યાંથી અહીંયા સુધી ચાલવા માટે 30 ડગલા જોઈ અને 30 સેકન્ડ જોઈ, પણ અહીંયા આવી અને એવોર્ડ લેવા માટે આખું વર્ષ મહેનત જોઈ ત્યારે એ અહીંયા
પહોંચતા હોય છે. તો જે વિદ્યાર્થીના હું અહીંથી નામ બોલીશ એ વિદ્યાર્થીઓ સ્ટેજ પર આવશે, અને સાથે સર દ્વારા જે મહેમાનશ્રીને કહેવામાં આવે તે પણ એવોર્ડ આપવા માટે સ્ટેજ પર પધારશે. તો સૌ પ્રથમ નર્સરી પીઠળિયા રુદ્ર પ્રથમ નંબર, પરમાર ગર્લ્સ દ્વિતીય નંબર, પ્લીઝ આ બાળકો સ્ટેજ ઉપર લઈ આવશો. જે બાળકોના નામ બોલું છું તે બાળકો સ્ટેજ પર આવશે. પીઠળિયા રુદ્ર ફર્સ્ટ નંબર, પરમાર દસ સેકન્ડ નંબર, ચુણાદ રીદા તૃતીય નંબર, મોરવાડિયા ખુશી તૃતીય નંબર, દવે કોસ પ્રથમ રેન્ક એલકેજી, ટાંક ઈશિતા પ્રથમ નંબર એલકેજી. આ છ વિદ્યાર્થીઓ પર આવશે અને સાથે મહેમાન પણ. હાલો, ત્યાર પછી કોટેચા દિયા એચકેજી થર્ડ રેન્ક, પરમાર ધ્રુવી એચકેજી થર્ડ રેન્ક, રિઝી આયાત ધોરણ ફર્સ્ટ ફર્સ્ટ રેન્ક, પીઠળિયા કશ્યપ ધોરણ ફર્સ્ટ દ્વિતીય રેન્ક, ભરણવા જૈવિક ફર્સ્ટ તૃતીય રેન્ક, અને સર્વૈયા દર્શીલ ધોરણ સેકન્ડ પ્રથમ રેન્ક. આ વિદ્યાર્થીઓ હોય તો સ્ટેજ પર આવી જશે. ખૂબ ખૂબ ધન્યવાદ મહેમાનશ્રીઓનો કે બાળકોને પ્રોત્સાહિત કર્યા. ત્યાર પછી એ ભાઈ પૂછતા હતા કે ગુજરાતી કેવો હોય, આપણો ગુજરાતી. હું પ્રવીણભાઈને વિનંતી કરું કે પ્લીઝ સ્ટેજ પર આવો, કારણ કે મને આવ્યા ત્યારના ધ્યાનમાં હતા. પ્રવીણભાઈ પ્લીઝ આપણે જોઈએ આપણો ગુજરાતી કેવો હોય. અને મેં એને કીધું તાળીઓથી આપણે એને વધાવશું, કારણ કે મને ધ્યાનમાં નહોતું, પણ જ્યારે એ હોલની અંદર આવ્યા ત્યારે મને એમ લાગતું હતું કે મારું કામ થઈ ગયું, લાઈવ બતાવાઈ જશે. ખૂબ પહેલાં તો ધન્યવાદ, કારણ કે એને ખબર નહોતી, આ તો મારા ધ્યાનમાં આવ્યા. પણ મારી જે વાત હતી વાતની રજૂઆત એના થકી થઈ આવી હતી, કારણ કે ગુજરાતી મેં એને કીધું કે એવો હોય કે લાંબો ડગલો મૂછો વાકડી સિર પર પાઘડી રાતી, બોલ બોલતો તોડી તોડી એ છેલ છબીલો ગુજરાતી. એ આપણો ગુજરાતી એટલે કે એમ નહીં, સરળ ભાષામાં સમજાવો. એટલે મેં કીધું આનથી સરળ ભાષા તો કેમ ગોતવી મારે, એટલે મેં એને સરળ ભાષામાં સમજાવ્યું કે ગાંઠિયા સાથે ચટણી મરચા માગે એ ગુજરાતી, સવારે ઉઠતાની સાથે પેલા ચા માગે એ અમારો ગુજરાતી, રાજકોટમાં પંજાબી ગોતે પંજાબમાં જઈને ખીચડી માગે એ ગુજરાતી, ડીજે ના તાલે આખી દુનિયા ડોલે પણ એની વચ્ચે
દાંડિયા લઈને ગરબે ઘૂમે એ અમારો ગુજરાતી. એટલે આવા ગુજરાતી હોય છે. અને ગુજરાતનું ગૌરવ એટલે આપણો ગરબો. તો હવે પછી આ ગરબો લઈને આવે છે નાના નાના બાળકો. અને આમ પણ આપણે ગૌરવ લીધા જેવી વાત એ છે કે આ વર્ષે યુનેસ્કોએ હેરિટેજ સાઇટ ઉપર ગરબાને હેરિટેજમાં સ્થાન આપેલું છે. એટલે કે ગરબો અત્યારે ખાલી ગુજરાતી માટે નથી પણ પૂરા વિશ્વ માટે પ્રખ્યાત છે. તો આપણે હવે નિહાળીશું એ ગુજરાતી ગરબો. અને સર ખૂબ ખૂબ આભાર. એને જવાનું મન નથી થતું જોયું. હવે પાઠક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓને આપણે પ્રોત્સાહિત કરવાના છે, ઇનામ વિતરણ કરવાનું છે. તો જે નામ બોલું એ વિદ્યાર્થીઓ એવોર્ડ સાથે સ્ટેજ પર આવશે અને સાથે આમંત્રિત મહેમાનો પણ. ઇંગ્લિશ મીડિયમમાં નર્સરીની અંદર ફર્સ્ટ રેન્ક છે બેરિયા ઝલક, બીજો ફર્સ્ટ રેન્ક ઉપર છે કરમટા ઓમ, સેકન્ડ રેન્ક ઉપર છે ક્ષત્રિય સાક્ષી, થર્ડ રેન્ક પર છે સરદરિયા મઢિયા.
આ વિદ્યાર્થીઓ સ્ટેજ પર આવશે. ત્યાર પછી મોડાસિયા દિવ્યાંશી એલકેજી ફર્સ્ટ રેન્ક અને સરવૈયા દેવાંશી એચકેજી સેકન્ડ રેન્ક, આ વિદ્યાર્થીઓ હાજર જ છે. ચાલો ટીચર્સ, એટલે કે આ વર્ષના બેસ્ટ ટીચર્સનો એવોર્ડ આપણે આપીશું. બેસ્ટ ટીચર ઓફ ધી યર છે શુક્લા નમ્રતાબેન. શુક્લા નમ્રતાબેન એવોર્ડ લેવા માટે સ્ટેજ પર આવશે. મનીષાબેન, પ્લીઝ કમ ઓન સ્ટેજ. હું વિનંતી કરું કે એવોર્ડ આપવા માટે ગુરુજી, મનીષાબેન, ગોજિયા સર અને અનિલ સર એ એવોર્ડ આપશે. બેસ્ટ ટીચર ઓફ ધી યર શુક્લા નમ્રતાબેન, ખૂબ ખૂબ અભિનંદન મેડમને. અને અહીંયા એવોર્ડ આપે છે તેમને પણ. જે કાંઈ સ્ટેજ ઉપર થાય છે એ પ્રી પ્લાન હોય છે, પણ પાછળ એને તૈયાર કરવા માટે જે મહેનત લાગતી હોય છે કોંગ્રેચ્યુલેશન્સ બધા એવોર્ડ વિજેતાઓને, વિદ્યાર્થી, પેરેન્ટ્સ, ટીચર્સ અને સાથે દરેક મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તેઓ અહીં આવી અને કાર્યક્રમની અંદર પાર્ટિસિપેટ થયા, સાથે સાથે બાળકોને એને પ્રોત્સાહિત કર્યા. હવે પછી હું લોકસાહિત્યકાર પ્રવીણભાઈને વિનંતી કરું કે તેઓ અહીંયા શ્રીરામ ગાથા શરૂ કરે તે પહેલાં બે શબ્દો પોતાની ભાષામાં રજૂ કરશે અને આપણે તાળીઓના અવાજ સાથે એક લોકસાહિત્યકાર પ્રવીણભાઈને વિનંતી કરું કે તેઓ આવશે. આવો સર, આપણે તાળીઓ તેને વધાવશું અને આના પછી ડાયરેક્ટ આપણે શ્રી રામગાથા શરૂ કરવાના છીએ. હરિ અનંત હરિ કથા અનંતા ના નાદ સાથે આપણે શ્રી રામગાથા શરૂ કરશું. અત્યારે પ્રવીણભાઈ હા
એક હજાર આઠ મહામંડલેશ્વર બાપુની હાજરી હોય અને રામ કથા જ્યારે ભજવાય જઈ રહી હોય. રામ કિસી કો મારે નહીં એસા પાપી નહીં હૈ મેરા રામ. બાપુ રામ કિસી કો મારે નહીં એસા પાપી નહીં હૈ મેરા રામ, અપને આપ મર જાતે હૈ કર કર કૂડે કામ. રામ નામની ઔષધિ જો ખરી નીતિ છે ખાય તો હંડ પીડા આવે નહીં અને મહારોગ મટી જાય. આ રામનું નામ એટલે હળા કળજુગની અંદર એક બહુ મોટો મંત્ર છે. પ્રેમાય પૂછે બાપુની હાજરી હોય ત્યારે પણ એ જ રામનું જ્યારે વર્ણન કરવાનું થાય, ભાઈ જેમ વાત કરીએ કે એક રામ ગૌરવ ગાથા, ભગવાન શ્રી રામની ગાથા અહીંયા ભજવાવાની હોય, નાટિકા જ્યારે ભજવાવાની હોય, અને એ પણ આ બાળકોમાં સંસ્કાર સિંચવાનું કામ પુરુષાર્થ સ્કૂલ્સ કરી રહી છે, ત્યારે ભગવાન રામનું વર્ણન જ્યારે જ્યારે કરવાનું થાય તો તુલસીદાસ એમ કે શ્રી રામચંદ્ર કૃપાલુ બાજુમાન હરણ ભાવુ ભાઈ દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજ આરુણમ. આ રામ છે અને એ જ રામનું વર્ણન કરતા કોઈ લોક કવિ હોય અને એ જો વર્ણન કરે તો રામનું કેવી રીતે વર્ણન કરતા હોય. જય ખલબલ યંકા કાલ યહંકા કરત કદંકા તન કંકા જય ઘર ઘર ડંકા ઝાડ નલંકા યતુવર યંકા કર બંકા જય કળંક લલંકા કપત રંકા ગ્રહણ ઉઠંકા પદ ઢંકા જય જય જક લંકા કપિવર યંકા બીર બડંકા બર બંકા ભાઈ બીર બડંકા બર બંકા. આવા રામની જ્યારે જ્યારે અહીંથી ગાથા ગવાતી હોય અને તમે માનો કે ન માનો, આજ પણ જે ભગવાન આપણા વર્ષોની એક વેદના હતી, આપણા વડવાઓની વર્ષોની એક વેદના, અને એ પૂર્વે મર્યાદા પુરુષોત્તમ રામ જેને કહેવાય, દુનિયાને મર્યાદા કોને કહેવાય, દીકરો કેવો હોય, બાપ કેવો હોય, એક એક પાત્ર તમે રામાયણને લઈ લો જીવનમાં ઉતારવા જેવા છે. અને એનું વર્ણન કરતા મારા જેવો કોઈક લોક કવિ એ પાણી વાળતા વાળતા વાડીએ ગાતો હોય, રામને યાદ કરતો હોય, હૃદયસ્થ કરતો હોય તો કેમ કરતો હોય. રઘુકુળ ભૂષણ રામ નું ગાદી તનું મુહૂર્ત હશે આજ્ઞા પિતા ની પાળવા જઈ વિકટ વન માય વસે ત્યાગી સુખો વૈભવ તણા સીતા વસે સહવાસ માં હમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસ માં ભાઈ અમર છે ઇતિહાસ માં. એવા રામ નું આપણે તો એક બધા આપણા વડવાઓ વડીલો એનું એક સપનું હતું, એની વેદના તો હતી જ પણ સપનું હતું, અને એ સપનું આજની તારીખમાં સાબિત થઈ ગયું છે. અને એ કેવી રીતે, નહીં બરછી નહીં ભાલા નહીં તલવાર નહીં તો તારું કટક કાળો કોપ આય વગર હથિયારે વાણિયા, નહીં બરછી નહીં ભાલા નહીં તલવાર નહીં તો સાહેબ લોહીનું એક ટીપું પાડ્યા વગર, બાપુ લોહીનું એક ટીપું પાડ્યા વગર આજની તારીખમાં તમે અયોધ્યા વ્યા જાઓ, ભગવાન રામના મંદિર ઉપર ધર્મની ધજા ફડાકા મારે છે તો એક વાર જોરદાર તાળુથી વધાવી દો. અને એમાંય સનાતન ધર્મ વાળે ગુજિયા સાહેબ રાણાભાઈ સનાતન ધર્મ સમિતિના કાર્યકાર છે, એમને પણ અભિનંદન છે કે એમણે પણ બાપુની હાજરીમાં આવા બધાએ બહુ સારો કાર્યક્રમ કર્યો હતો. અને એવા રામ કાયમને માટે આપણા હૃદયમાં જીવતા રહે, આપણા હૃદયમાં કાયમને માટે રમતા રહે એવો બાળ માનસથી જેમણે નાખવાનો પ્રયત્ન કર્યો છે, તો જોરદાર તાળુથી આ બંને સ્કૂલોને વધાવી લો અને રજૂ કરીએ આપણે ભગવાન શ્રી રામની ગૌરવ ગાથા એટલે શ્રી રામ ગાથા. જય શ્રી રામ.